કેમ છો બાળ મિત્રો, આજે આપણે ધોરણ બે ઘરે શીખીએ પુસ્તકની પ્રવૃત્તિ 14 સંખ્યા પટ્ટી કરવાના છીએ, જે પાન નંબર 18 ઉપર આપેલી છે. તેમાં આપણે એક ચાર્ટ પેપરની પટ્ટી બનાવવી પડશે. જો તેમાં જોતી વસ્તુઓ તો એક ચાર્ટ પેપરની પટ્ટી બનાવી દીધી છે. પેન્સિલ જોઈશે, ફૂટપટ્ટી જોઈશે, કાતર જોઈશે. એ ચાર્ટ પેપરની પટ્ટી ઉપર તમે આંગળીના વેઢા, ફૂટપટ્ટીનું માપ કે રબરનું માપ લઈ અને 20 કાપા પાડી દો અને તેની ઉપર 1-20 અંક લખી દો. આ રીતે પટ્ટી તૈયાર કર્યા પછી આપણે પ્રવૃત્તિ ચાલુ કરવાની છે. તો ચાલો પટ્ટી બનાવી દો, પછી આપણે પ્રવૃત્તિ કરીએ. અંક લખવા માટે એટલું ધ્યાન રાખવાનું કે તમારે ડાબી બાજુથી જમણી બાજુ લખવાનું છે. ડાબી બાજુ 1 આપો અને 2-3-4 એમ લખતા લખતા જમણી બાજુ 20 લખાય એ રીતે અંક લખવાનું ધ્યાન રાખવાનું છે. પટ્ટી થઈ જાય પછી બહાર જઈને થોડા પથ્થર લઈ આવો. 20 પથ્થર લાવજો. પથ્થર ના મળે તો બીજું કોઈ પણ વસ્તુ તમારી પાસે હોય, મણકા હોય, કચુકા હોય, કાંકરા હોય તો એ પણ ચાલે. એ તમારે 20 લાવવાના છે. અહીંયા મારી પાસે 20 પથ્થર છે, એ મેં લીધા છે. હવે 20 પથ્થર તમારે એક એક જે ખાનું નીચે હતું તેમાં ગોઠવી દેવાના છે. જો બાળકો, આપણે 20-20 અંક ઉપર એક એક પથ્થર મૂકી દીધો છે. આપણી પાસે આ 20 પથ્થર છે. હવે થોડાક પ્રશ્નો હું તમને પૂછીશ, એ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની અને ગણતરી કરી અને જવાબ આપવાના છે. ચાલો એમાંથી કોઈ પણ જગ્યાએથી તમે 5 પથ્થર લઈ લો. અહીંયાથી હું 5 પથ્થર લઉં છું. 1, 2, 3, 4, 5. હવે મારી પાસે કેટલા પથ્થર બાકી રહ્યા તે ગણવું છે. તો તે માટે શું કરીશું, આવી આડાઅવળી ગણતરી નહીં કરવાની, પરંતુ તમે બધા પથ્થર પાછા ઉઠાવી લો જે સંખ્યા પટ્ટી પર છે અને તેને ફરી એકડે 1 થી કઈ સંખ્યા સુધી આવે છે ત્યાં મૂકી દો. ચાલો 1 થી પથ્થર ગોઠવી દીધા. તો જુઓ તો ક્યાં સુધી તમારો પથ્થર આવ્યો. 1 થી પથ્થર ગોઠવતા છેલ્લો પથ્થર આપણો 15 ઉપર આવ્યો. તો 5 પથ્થર આપણે લઈ લઈએ 20માંથી. કેટલા પથ્થર આપણી પાસે બાકી રહે? 15 પથ્થર બાકી રહ્યા. આપણે દાખલો ગણ્યો નથી, પરંતુ મૌખિક ગણતરી કરી અને આ જવાબ મેળવ્યો છે. હવે તમને આની અંદર બીજા 2 પથ્થર ઉમેરો. ઉમેરવું એટલે ભેગું કરવું. આપણી પાસે 15 પથ્થર છે, બીજા 2 પથ્થરો મૂકીશ. ચાલો જોઈએ કેટલા પથ્થર થઈ ગયા આપણી પાસે. જે પથ્થર છેલ્લો મૂક્યો એની ઉપરનો અંક જુઓ, શું આપ્યો છે? 17. તો મારી પાસે 15માં 2 પથ્થર ઉમેરતા 17 પથ્થર થાય. તમારે આ જ રીતે પ્રવૃત્તિ કરવાની છે. આ 20 પથ્થરમાંથી હવે તમે તમારા પપ્પાના 5 પથ્થર અલગ મૂકો. 1, 2, 3, 4, 5. બીજા 5 મમ્મીને આપી દો. 1, 2, 3, 4, 5. 5 પપ્પાના, 5 મમ્મીના, એટલે બાકી જે વધ્યા 10 એ તમારા. હવે હું જે પ્રશ્ન પૂછું એ તમારે વિચારી અને તમારી જે ચોપડી છે ઘરે શીખીએ તેમાં લખવાના છે. ચાલો, પપ્પા અને મમ્મીના કુલ પથ્થર કેટલા થશે? પપ્પાના 5 છે અને મમ્મીના 5, તો 5 અને 5 કેટલા થશે? 10. એ તમે ચોપડીમાં લખી દો. હવે તમારા અને તમારી મમ્મીના કુલ પથ્થર કેટલા થશે? તમારા 10 પથ્થર છે, મમ્મીના 5 પથ્થર છે. ગણી લો કેટલા પથ્થર થાય તમારા બંનેના ભેગા કરીએ તો, અને એ ચોપડીમાં જવાબ લખો. ચલો, હવે તમારી પાસે જે પથ્થર છે તેમાંથી 3 પથ્થર તમારા પપ્પાને આપો. 1, 2, 3 પથ્થર પપ્પાને આપ્યા. પપ્પા પાસે 5 હતા, બીજા 3 આપ્યા. હવે ગણી લો જે તમારા પપ્પા પાસે કેટલા પથ્થર થશે અને તમારી પાસે કેટલા પથ્થર બાકી રહેશે તે ગણી અને ચોપડીમાં તમારે જાતે નોંધવાનું છે. પપ્પાને તમે 3 પથ્થર આપો તો તમારી પાસે કેટલા પથ્થર બાકી રહે છે તે ગણીને ચોપડીમાં નોંધો. હવે આગળનો પ્રશ્ન, તમારા પપ્પા તેમના બધા જ પથ્થર તમારી મમ્મીને આપી દે છે.
આ પપ્પાના પથ્થર છે, તે આપણે મમ્મીને આપી દઈએ. તો તમારી મમ્મી પાસે કેટલા પથ્થર થયા ગણી લો અને તમારી ચોપડીમાં નોંધી દો. ચાલો ગણવું છે, પપ્પા મમ્મીને પથ્થર આપે તો મમ્મી પાસે કેટલા પથ્થર થાય ગણો. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. મમ્મીના કેટલા પથ્થર થયા? 13. પપ્પા મમ્મીને પથ્થર આપે તો મમ્મી પાસે 13 પથ્થર થયા. હવે તમારી મમ્મી પાસે 5 પથ્થર હતા, તમારામાંથી તમે 3 પથ્થર પપ્પાને આપેલા, એટલે અહીંયા તમારી પાસે 7 પથ્થર રહ્યા છે. તો તમારી મમ્મી પાસે તમારા કરતાં કેટલા ઓછા પથ્થર છે ગણી લો અને વિચારી અને ચોપડીમાં જવાબ લખો. તમારા કરતાં તમારી મમ્મી પાસે કેટલા ઓછા પથ્થર છે તે ગણી અને ચોપડીમાં લખવાનું છે. તો ચાલો આ રીતે પથ્થર લઈ આવો, એક પટ્ટી બનાવી દો, ગણતરી કરો અને ચોપડીમાં પાન નંબર 18 ઉપર જે પ્રવૃત્તિ છે તેના જવાબો લખજો. આવજો.